શાબાશ
આપણને આશ્વાસન આપે છે, પ્રોત્સાહન આપે છે. વોલ્ટરની માતા પોતાના અપૂર્ણેલા પુત્રની હિંમતને બરાબર ચલાવી રહી હતી. પોતાના પુત્રમાં સહેજે નિરાશા ના આવે માટે સતત પ્રોત્સાહન આપ્યું. એને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી. સાથોસાથ કોક પર માઇલિસના અને ડાક્ટરની સારવારના બીજા ઉપચારો પણ કર્યા. એની માએ આશ્વાસન આપે, એની દવાનો ધ્યાન રાખે, એના ખોરાકનું ધ્યાન રાખે, કોઈ ડૉક્ટરોની સલાહ સૂચન મુજબ એના પગે માલિશ કરવાની, આ બધી બરાબર કાળજી એની માટે. એકવાર વોલ્ટર બ્રહ્માંડ નગરમાં મુજબ પોતાની હરિભાઈ ગોઠવાય. નાનકના વોલ્ટરને આ હરિભાઈ જોવાનું માન થયું. લાકડાની ગોળીના સહારે પેદા કર્યું. એના બ્રહ્માંડ નગરના શહેરમાં હરિભાઈ યોજાઈ પૂજા કરવાની. એમાં એ ગોળીના સહારે માની સાથે આ જોવા માટે મેદાને ગયો. મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરિભાઈ યોજાઈ. બરાબર ચાલતો લાગ્યો.
સિદ્ધાર્થના આધારે એની મોહનની પુરુષાર્થની મનોબળની ભાવનાના આધારે સરસ સિદ્ધિ મેળવી. ખુદ ડાક્ટરો પણ મામા આડા નાખી દીધા, મામા આડા નાખી દીધા, આશ્ચર્યચકિત થઈ ગયા. પણ વોલ્ટરની ઈચ્છા હજી અભી નથી. એની ઈચ્છા તો ઊંચો કુપ્પો લગાવવાની સ્પર્ધાની, વિશ્વ વિજેતા બનવાની. એના શરીરમાં તાકાત આવી ગઈ, સ્નાયુઓ ચેતનમાં ઘણીથી એના શરીરના સ્નાયુઓ જીવન થવા લાગ્યા, ધીમે ધીમે દોડવા લાગ્યો. આખરે ઊંચો કુપ્પો લગાવવાનો, ઊંચા કુપ્પામાં પહેલાં ધીમેથી દોડ શરૂ કરવાની, પછી ઝડપથી દોડવાનું, પછી પગની ટેટ ઠેટ સુધી ઊંચો કુપ્પો લગાવવાનો. અન્ય રમતો કરતા આનંદ પગની તાકાતને વધારે પસંદ થઈ ગયા. વોલ્ટર ધીમે ધીમે આ બધી કળાઓમાં પારંગત બનતો ગયો. પારંગત એટલે નિપુણ હર્ષિયા, વધુ ને વધુ ઊંચો કુપ્પો લગાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એના કૌભાંડ નગરની સ્પર્ધામાં એ મોકલે એના કૌભાંડ નગરની અંદર આ રમત ઉત્સવ ઉજવાયો અને સૌથી પ્રથમ ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એને વિક્રમ સ્થાપ્યો. ફરી એના રાજ્યની સ્પર્ધામાં પણ એ પ્રથમ હતો. એની કામગીરીને જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં માને. ઓલિમ્પિક એટલે કે દર ચાર વર્ષે ઉજવાતો જે રમત ઉત્સવ હોય, આંતરરાષ્ટ્રીય રમત ઉત્સવ, બધા દેશ દેશ વચ્ચેની જે સ્પર્ધા થતી હોય ઓલિમ્પિક કહેવાય. એ ઓલિમ્પિક સ્પર્ધામાં એના દેશ વતી ગયો અને દેશના હેલસિંકી શહેર, ફિનલેન્ડ દેશની અંદર હેલસિંકી શહેરમાં જે 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ એમાં એને જુદા જુદા ઘણા દેશના લોકો ભાગ લીધો. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ મેદાન હતો. અમેરિકા રાજેશ તરફથી વોલ્ટર હતો. ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમત ઉત્સવ. એમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે. ઓલિમ્પિકમાં વિજય મેળવવો એ ખેલાડીઓના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે. ઊંચા કુદ્દાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યો. જો વોલ્ટરની ઈચ્છા પૂરી કરાય એને સૌથી પહેલાં 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા ઊંચો કુદ્દો લગાવ્યો. વોલ્ટરના જેટલો ઊંચો કોઈ અધિકાર નહીં કર્યું. એ ઊંચકા કુદ્દાની એ ભાઈ 2 મીટર અને 5 સેન્ટીમીટર જેટલો ઊંચો કુદ્દો માર્યો એના જેટલો બીજો કુદ્દો કોઈ ખેલાડી મારી શક્યો નહીં. અને જગતના એટલે વિશ્વમાંથી બધા જ રાજ્યો દેશોમાંથી આવેલા ખેલાડીઓમાં એ સૌથી ઊંચા ઊંચો કુદ્દો લગાવ્યો. વોલ્ટરનો સિદ્ધાંત તો એ કદી હતા સ્થિતિ પાછું નહીં, કામ પાક પાડીને જ અટકવું. વોલ્ટર કસાય સાધનના સહાય દોડીને ઊંચો કુદ્દો લગાવ્યો. પરિણામ જાહેર થયું, વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો. એટલું તો ઠીક, પણ એને 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કુદ્દો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નોંધ્યો. પહેલા રમતમાં 2 મીટર અને 5 સેન્ટીમીટરનો કુદ્દો લગાવ્યો. પણ સતત પ્રયત્ન કરતા કરતા હિંમત આવ્યા વગર ફરી બીજા રમતમાં એને 4 મીટરનો ઊંચો કુદ્દો લગાવીને સૌથી ઊંચામાં ઊંચો વિક્રમ સ્થાપ્યો. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા દિવસે 15 પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપના વોલ્ટર ડેવિસ એણે સુવર્ણ ચંદ્ર મેળવ્યો. તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું. વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી અને પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામી. એની મહેનત અને પુરુષાર્થ દરેક સ્થાન ઘર કર્યું. આટલી જ સિદ્ધિ પછી પણ એને શું કર્યું, વોલ્ટર ડેવિસ આનાથી પણ ઊંચા કુક્કા લગાવ્યા. વારંવાર સતત પ્રયત્ન કરતા હતા. એ એકવાર બિન સત્તાવાળો બીજી સ્પર્ધા યોજાઈ છે એના અંદર એને 2 મીટર અને 13.5 સેન્ટીમીટર આમ વોલ્ટર આગળ ને આગળ વધતો ગયો. વોલ્ટર જીવન અને રમતના મેદાનમાં સાચો વિજેતા બન્યો. જે વોલ્ટરને મોટા ડાક્ટરોએ કહ્યું કે કદી પણ જાતે રાત પગ ચલાવી ચલાવી શકશે નહીં, એ વોલ્ટરના મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કુદ્દો લગાવ્યો અને વિશ્વ વિક્રમ સ્થાપ્યો. એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત કે લાચાર કે અસહાય નથી, એ હિંમત ન હારવો તે ધારી શકે છે. કોઈ પણ માણસ અપંગ હોય લાચાર અશક્ત કે અસહાય ન રહે અને જીવનમાં સતત પરિશ્રમ પુરુષાર્થ અને મહેનત કરે તો એ જીવનમાં ધારે કે કરી શકે. આ પાઠમાંથી આપણે એ ગુણ મળે છે કે આપણે પણ જીવનની અંદર કોઈ દિવસ નિસહાય અશક્ત કે લાચાર બની